મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બેટા નવા ચેપ્ટરની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્રણ ચેપ્ટરોનું કામ અપ ટુ ડેટ પૂરું થઈ ગયું છે. ચોથા ચેપ્ટરની શરૂઆત આજથી કરીએ છીએ. તો બેટા, લાસ્ટ ટાઈમના લેક્ચરમાં મેં તમને સૂચના આપેલી હતી કે ભાઈ, જેમ એમસીક્યુ નું કામ આપણું પૂરું થશે એટલે આવતા લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, તો એ જ પ્રમાણે આપણા નવા ચેપ્ટરની આજે શરૂઆત કરીએ છીએ. દરેક ચેપ્ટરના પ્રારંભિક સ્ટેજમાં તમને જે વાત કરું છું એ જ વાત ફરી એકવાર હું જેમ શીખવાડું એમ સાથે સાથે બેટા તૈયાર કરતા રહેજો. રોજનું કામ રોજ કરશો તો કોઈ જગ્યાએ તકલીફ પડવાની નથી, પણ જો કામ ભેગું કર્યું તો 100% મુશ્કેલી અનુભવશું. તો ફરી એકવાર શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. હવે આ પ્રકરણ એ 10મા ધોરણનો જે તમારો શીખેલો ભાગ છે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલાના જમાનાની અંદર આપણે ભૂતકાળમાં બેટા વાત કરીએ તો ભૂતકાળમાં વિદ્યુત અને ચુંબકત્વ બે અલગ શાખાઓ હતી. આજે પણ છે જ, પણ યાદ કરો તમે 10મા ધોરણમાં ભણ્યા હતા એમ ઓસ્ટેડ નામના ભૌતિક વૈજ્ઞાનિક, ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકના પ્રયત્નના સ્વરૂપે વૈજ્ઞાનિકે આ બે શાખાઓને સંયુક્ત રીતે એક બનાવી. આ આપણે જાણીએ છીએ. એનો પ્રયોગ યાદ કરાવી દઉં તો વાહક તારમાં એને પ્રવાહ પસાર કર્યો. ડેનમાર્કની, ડેનિશ વૈજ્ઞાનિક છે, ડેનમાર્કની એક શાળાના સામાન્ય શિક્ષક હતા, ઓસ્ટેડ સાયન્સ ટીચર હતા. જ્યારે ત્યારે સ્કૂલમાં પ્રયોગો કરાવતા હશે એ વખતે એક સાદો પ્રયોગ હતો કે ભાઈ, વાહક તાર એની સાથે બેટરી જોડી દો અને એમાંથી પ્રવાહ પસાર કરો, તો તારમાંથી પ્રવાહ પસાર કરો એની જોડે મૂકેલી ચુંબકીય સોલ કે જેમાં કોઈ જ પ્રકારનું જોડાણ નહોતું, તાર સાથે કોઈ પ્રકારનું જોડાણ નહોતું, તો પણ એમાં આવર્તન એટલે હલનચલન દેખાતું હતું. એની મદદથી એમણે એવું સાબિત કર્યું કે ભાઈ, વાહક તારમાંથી પ્રવાહ પસાર કરો તો એની અસર ચુંબકીય સોય ઉપર થાય છે, તો એના કારણે વિદ્યુત અને ચુંબકત્વ બંને ભેગા થઈ, વિદ્યુત અને ચુંબકત્વ બંને ભેગા થઈ અને વિદ્યુત ચુંબકત્વ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એટલે વિદ્યુત ચુંબકત્વનો ઉદ્ભવ થયો. બે બ્રાન્ચો ભેગી થઈ અને ભેગી થઈ અને વિદ્યુત ચુંબકત્વ, હા તમે બોલો હું બી બોલું ને, ચુંબકત્વ, ચુંબકત્વ શબ્દ છે, યાદ રાખજો, ચુંબકત્વ ના બોલતા, એ ચુંબકત્વ શબ્દ છે. વિદ્યુત ચુંબકત્વ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઇલેક્ટ્રો એટલે વિદ્યુત, મેગ્નેટિઝમ એટલે ચુંબકીય, વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો જેમાં ભેગા થયા એવી શોધ સૌથી પહેલા ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરી. થોડીક યાદ કરાવી દઉં એની આકૃતિ, તો કદાચ આવું 10મામાં શીખ્યા હશો. આવો એને વાહક તાર પસંદ કર્યો હતો, એની આજુબાજુ આવો વિદ્યુત કોષ, ચાલુ બંધ કરવા માટે સ્વિચ એટલે કે કળ આ જોડી દીધેલી હતી. આ ઈએમએફ, ધન અને ઋણ બે આપો એટલે પોઝિટિવ સાઈડથી પ્રવાહ પસાર થાય, તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો તો આઈ જેટલો,
એની નજીકમાં મેગ્નેટિક નીડલ એટલે ચુંબકીય સોય મૂકેલી હતી તો દાખલા તરીકે પ્રવાહ પસાર ના થાય એ વખતે એવું વિચારી લો કે આ ચુંબકીય સોય છે એનો દર્શક કે પ્રવાહ પસાર ના થાય ત્યારે આ રીતે હતો પ્રવાહ પસાર થાય તો એ દર્શક કે એ તારને લંબ રૂપે ગોઠવાઈ ગયું તો આ એવી સોય બતાવી કે જ્યારે પ્રવાહ પસાર નથી કર્યો પ્રવાહ પસાર કર્યો એટલે આવી રચના થઈ તો એ સોયમાં આવર્તન મળ્યું તો આ તારની આજુબાજુ કોઈ ચોક્કસ પ્રકારનું એવું ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ કે જે ક્ષેત્રની અસર આ સોય ઉપર થઈ એને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખી શકાય એટલે વિદ્યુત ક્ષેત્ર એ ઓલરેડી તમે પહેલા પ્રકરણમાં ભણ્યા છો ચુંબકીય ક્ષેત્રની થોડીક વાત 10મા ચેપ્ટરમાં શીખ્યા છો આ બંને ક્ષેત્રો આપણે અહીંયા ભેગા કરી અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું જે નિર્માણ થશે એના માટેની વાતો આપણે અહીંયા કરીશું તો અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માટેની વાતો આપણે કરવાની છે આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માટેની વાતો કરવા માટે થોડીક બેઝિક પ્રણાલીઓ પ્રણાલી એટલે થોડીક મેથડ જેમ કે કિર્ચોફના નિયમમાં શીખ્યા હતા કે ભાઈ મારી જોડે પ્રવાહ આવે તો ધન અને સોરી ઋણ મારી સામે આવે તો ધન આવું ગણવું પડે એને પ્રણાલી કહેવાય સિસ્ટમ કહેવાય તો એવી સિસ્ટમ અહીંયા પણ આપણે સ્વીકારવાની છે કોઈક જગ્યાઓ એવી આવશે કે જે વખતે વિદ્યુત પ્રવાહ એ સમતલની અંદર જાય અથવા કોઈક જગ્યાઓ એવી આવશે કે જ્યાં વિદ્યુત પ્રવાહ સમતલની બહાર આવે હવે આ સમતલની કાં તો અંદર જશે કાં તો સમતલની બહાર આવશે આવી બે જગ્યાઓ માટે બે અલગ અલગ નિશાનીઓનો ઉપયોગ કરવો પડશે એ નિશાની તમારી મરજી પ્રમાણે તમે ગમે તે લઈ શકો પણ જે પસંદ કરો એ છેક સુધી પકડી રાખવી પડશે યાદ રાખજો આને આપણે પ્રણાલી તરીકે ઓળખીશું તો એ નિશાની તમને શીખવાડું છું ધ્યાનથી શીખી લેજો બેટા જુઓ તો હ સમતલની અંદર જાય એ નિશાની એને આપણે આવી ચોકડી વડે દર્શાવીશું સમજો ધ્યાનથી આ અંદર જતી નિશાની અને બહાર આવતી નિશાની એને આપણે આવા ટપકા વડે દર્શાવીશું પણ આ બંને નિશાનીઓ તમારી મરજી પ્રમાણે તમે ઉલટ સુલટ બદલી શકો ટેક્સ્ટબુકમાં આપણી આ વાત લખેલી છે એટલે આપણે એ વાતને પકડી રાખી છે તમારે ચેન્જ કરવો હોય કરી દેવાનો પણ જે ચેન્જ કરો એ છેક સુધી પકડી રાખવાનું આનો અર્થ શું થાય તો એ જ્યારે ત્યારે જમણા હાથનો નિયમ આપણે સમજીશું ત્યારે આપણને સરળતાથી ખબર પડશે કે ભાઈ કોઈ પણ પ્રવાહ એ સમતલની અને અંદર જાય અને બહાર આવે કેવી રીતે થોડો બેઝિક સેન્સમાં ઓસ્ટેડનો પ્રયોગ જો સમજવો હોય તો દાખલા તરીકે કોઈ તાર એને આપણે આ રીતે દર્શાવીએ છીએ સમજો આ તાર છે કે જે સમતલને લંબ રૂપે છે આમ એટલે આની અંદર જતો રહેવો હોવો જોઈએ હવે તાર સમતલની અંદર જાય તો ચુંબકીય સોયનું પરિભ્રમણ અહીંયા થવું જોઈએ આજુબાજુ તો એ ચુંબકીય સોય અહીંયા કોઈક જગ્યાએ ગોઠવાવી જોઈએ તો આ ચુંબકીય સોયના પરિભ્રમણો છે તમે જુઓ કે ભાઈ આ પ્રમાણે એ ચુંબકીય સોયના પરિભ્રમણો એ વારાફરતી બદલાતા હોવા જોઈએ તો આ પરિભ્રમણો આપણે બદલીએ છીએ તો આ રીતે ગોળાકાર સ્વરૂપમાં પરિભ્રમણો થશે દાખલા તરીકે બીજા નંબરમાં વિચારી લો આવી ચોકડી તો આ ચોકડીમાં આવી તાર તો એ જ પ્રમાણે તો પરિભ્રમણો તો સેમ કન્ડિશનમાં આપણે બતાવીશું આ જ કન્ડિશનમાં આપણા પરિભ્રમણો થવાના આ જ પરિભ્રમણોની ડાયરેક્શનો આપણે બતાવીએ છીએ જુઓ જરા ધ્યાનથી આ પરિભ્રમણો બતાવ્યા
તો આ ટપકું જે દેખાય છે એ પ્રવાહ એ સમતલની બહાર આવતો છે, આ ચોકડી છે એ સમતલની અંદર જતી વાત છે। તો આ સમજજો, ટેક્સ્ટબુક માં પણ આવી આકૃતિ દોરી નાખી છે એટલે આપણને સમજ પડવી જોઈએ। આ બેઝિક કોન્સેપ્ટ થયો 10મા ધોરણનો કે જેમાં વિદ્યુત અને ચુંબકત્વ જુદા હતા। ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એને ભેગા કર્યા અને ભેગા કરીને આ બેઝિક વાત આપણે સમજીએ છીએ। વિદ્યુત અને ચુંબકત્વની સંયુક્ત બ્રાન્ચ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બહુજગતીયની બ્રાન્ચ છે। ચેપ્ટરમાં આપણે આગળ જઈશું એટલે અહીંયાથી જ બળ માટેની વાતો શરૂ થશે। ચુંબકીય બળ એટલે શું? વિદ્યુત બળ તો જાણો જ છો તમે। ચુંબકીય બળ શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર શું કહેવાય? લોરેન્સ નામના વૈજ્ઞાનિકે બળનું કેવું સૂત્ર મેળવ્યું? ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે જે માહિતી આપી એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? બીજા વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં શું ફાળા આપ્યા છે? સાયક્લોટ્રોન કેવી રચના છે? આ બધી જ બાબતો એ આપણા આ ચેપ્ટરની અંદર આપણે શીખવાની છે। તો તમે ધ્યાનથી સમજજો, આ બેઝિક કોન્સેપ્ટો તમારી આગળ રજૂ કરું છું। પ્રસ્તાવનામાં બધી ડિટેલ લખેલી હશે, ટેક્સ્ટબુક ખાસ વાંચજો। સમજો બેટા, આ બધી બેઝિક વાતો ચાલી રહી છે। વિદ્યુત અને ચુંબકત્વ ભેગા થયા એટલે બહુ બધા વૈજ્ઞાનિકો હતા। ભારત દેશના વૈજ્ઞાનિક મિસ્ટર જેસી બોઝ, માર્કોની નામનો ઇટાલિયન વૈજ્ઞાનિક, આ બધા વૈજ્ઞાનિકોએ પણ પ્રયોગશાળામાં આવા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાની સિદ્ધિ હાંસલ કરેલી છે। હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં આવા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરેલા હતા। આવા વિદ્યુત ચુંબકીય તરંગોને માઇલો સુધી દૂર પહોંચાડવાનું કામ એ માર્કોની નામના વૈજ્ઞાનિકે કરેલું છે। તો બેટા આ બધી વાતો જે છે ને બેઝિક અને અગત્યની વાતો છે કે જે આપણને ખબર હોવી જોઈએ। પ્રસ્તાવના સ્વરૂપની અંદર આટલી બેઝિક ડિટેલ લખેલી છે। હવે વિદ્યુત અને ચુંબકત્વ ભેગા થાય તો વિદ્યુત અને ચુંબકત્વ ભેગા થવાથી એક નવી શાખા મળે કે જેમાં વિદ્યુત અને ચુંબકત્વના સંયુક્ત ગુણધર્મોનો અભ્યાસ થાય। પછી એકલા વિદ્યુતના ગુણધર્મો જે પહેલા ચેપ્ટરમાં લગાડતા હતા એને થોડા સાઈડ કરવા પડે, એકલા ચુંબકના ગુણધર્મો તમે જે લગાડતા હતા એને પણ સાઈડ કરવા પડે। ઓસ્ટેડ ભાઈએ જે વાત આપણને શોધીને આપી કે ભાઈ વાહક તારમાં પ્રવાહ પસાર કરશો તો એની આજુબાજુ જે ક્ષેત્ર મળશે એને આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કહીશું, કારણ પ્રવાહ પસાર કરેલો છે એટલે વિદ્યુત ક્ષેત્ર। મેગ્નેટિક નેડલ હલનચલન અનુભવે ચુંબકીય ક્ષેત્રના કારણે, બે ભેગા થયા તો જ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું। તો આવા વિદ્યુત ચુંબકીય તરંગો એ તો અવકાશીય સ્વરૂપમાં બી આપણો મોબાઈલ ફોન હોય, ટેલિવિઝનમાં આવતી કોઈ બી ચેનલ હોય, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના કારણે જ આપણે આ બધા કામકાજ કરી શકીએ છીએ। તો આ બધી બેઝિક વાતો છે બેટા જે અગત્યની છે, પ્રસ્તાવનામાં લખેલી છે, ખાસ વાંચજો, ફરી એક વાર કહું છું। ચાલો બેટા નવા ટોપિક પર આવીએ। હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો બેઝિક ખ્યાલ, પહેલા ચેપ્ટરની થોડીક વાતો યાદ કરાવી દઉં, ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર પર લઈ જઉં છું, પછી એક લોરેન્સ બળનું સૂત્ર મેળવીશું આપણે। હવે આ ટોપિક જો સમજવો હોય તો બેઝથી વાત શરૂ કરવી પડે, એટલે સૌથી પહેલા આપણું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર યાદ કરો। જ્યારે કોઈ પદાર્થ, ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સમજાવેલી વાત કે જે દળવાળો હોય, તો દળવાળા પદાર્થ માટે હંમેશા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોવું જોઈએ। સૂત્ર ઓલરેડી બેટા તમે જાણો છો, F ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર, અને સદિશ ફોર્મમાં લખો તો ઇન્ટુ આર કેર। વિશ્વનો પ્રત્યેક કણ બીજા પ્રત્યેક કણ પર આકર્ષી બળ લગાડે અને એ આકર્ષી બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના મધ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉદ્ભવવા માટે દળ જરૂરી છે। ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉદ્ભવવા માટે દળ જરૂરી છે,
એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવવા માટે વિદ્યુત ભાર જરૂરી છે. વિદ્યુત ભાર વગર તો કોઈ સંજોગોમાં વિદ્યુત ક્ષેત્ર મળી જ ના શકે, એટલે અહીંથી કુલંબના નિયમની એન્ટ્રી થાય. પણ વિદ્યુત ભારિત કણ એ જે ક્ષેત્ર ઉત્પન્ન કરે એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ. તો ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર તો બેટા તમે જાણો જ છો કે જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા છીએ, E is equal to KQ upon R square. જો સદિશના ટોનમાં લખવું હોય તો R કેરેટ, બીજા શબ્દોમાં લખવાનો પ્રયત્ન કરીએ તો 1 upon 4 pi epsilon 0 into Q upon R square into R કેરેટ, તો આ બી ચાલશે. એટલે આપણે અહીંયા આગળ K ની જગ્યાએ ખાલી કિંમત મૂકી, તો આ તો તમે પહેલા ચેપ્ટરમાં શીખેલા જ છો. હવે આ વિદ્યુત ક્ષેત્ર વાળી રચના, એટલે કોઈ ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે, તો આ ક્ષેત્રમાં આર અંતરે ક્યુ વિદ્યુત ભાર મુકતા તેની પર બળ લાગે છે. આ ક્ષેત્રમાં આર અંતરે ક્યુ વિદ્યુત ભાર મૂકો તો એની ઉપર શું લાગે છે બળ, એ જ બળને આપણે કુલંબ બળ અથવા તો વિદ્યુત બળ કહીએ છીએ. તો એ બળ માટેની ફોર્મ્યુલા એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ, સદિશમાં લખવું હોય તો પણ લખી શકાય એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. તો ચલો ક્યુ સલામત, ઈની જગ્યાએ 1 upon 4 pi epsilon 0 ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરક, તો 1 upon 4 pi epsilon 0 અથવા કે લખશો તો બી ચાલશે. ક્યુ ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરક, તો આ તૈયાર થઈ ગયું બળ. એને આપણે વિદ્યુત બળ અથવા કુલંબ બળ કહીશું. કશું નવું નથી ભણતા, આ બધી જ વાતો ઓલરેડી ચેપ્ટર નંબર 1 આપણે શીખેલા છીએ. હવે મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકે જ્યારે આ બળનો ઉપયોગ કર્યો તો એવા સંજોગોની અંદર જે આ ઓસ્ટેડ, મેક્સવેલ, લોરેન્સ આ બધા વૈજ્ઞાનિકો હતા, એમાં આ બળની સાથે ઉર્જા અને વેગમાન એ સમય સાથે બદલાતા નથી એટલે એનું સંરક્ષણ થાય છે એવું કીધું હતું. તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ બાબતને બેઝ એટલે આધાર બનાવ્યો અને એને આધાર બનાવી અને આ વાતને આગળ વધારી. એ બેઝ શું છે એ હવે સમજીએ છીએ. જોજો બેટા, ફેરેડે નામનો વૈજ્ઞાનિક, એના મત અનુસાર આ જે વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે મળેલું છે એ વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાન એનું વહન કરી શકે, આગળ વધારી શકે, પણ તાત્ક્ષણિક ઘટના પોસિબલ નથી. એ વહન પામવા માટે થોડોક સમય લે, એટલે સમય નામની ભૌતિક રાશિ એ મેક્સવેલે આ ટોપિક, આ બેઝ, આ આધારનો ઉપયોગ કર્યો. અને મેક્સવેલે પોતાના વિદ્યુત ચુંબકીય વાદમાં, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વાદ આપ્યો, હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા હતા આ બાબતને ધ્યાનમાં લઈ અને મેક્સવેલે આ ફેરેડેના બેઝને, વાદને, થિયરીને, થિયરી એટલે વાદ, એક બેઝ, એક આધાર, એને ધ્યાનમાં લઈ અને આગળની નવી વાતો સમજાવી. તો જે પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની ગતિના કારણે એટલે વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય, પણ વિદ્યુત ભારિત ગતિની, વિદ્યુત ભારિત કણોની ગતિ લખેલું છે કે ભાઈ વિદ્યુત ભારિત કણો એટલા માટે જ આ લખ્યું હતું કે ગતિમાન વિદ્યુત ભારો અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ જ વાક્યને ફરી લખી દઉં, વિદ્યુત ભારિત કણોની ગતિ એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. કેમ કે વિદ્યુત ભારિત કણ, ઇલેક્ટ્રોન પ્રોટોનની વાત આવી,
તો એ ગતિ કરશે એટલે પ્રવાહ થઈ જશે એટલે વિદ્યુત ભારિત કણોની ગતિના લીધે ચુંબકીય ક્ષેત્ર રચાય છે. ચુંબકીય ક્ષેત્ર એને સદિશ બી તરીકે દર્શાવાય. યાદ રાખજો, સદિશ જ ભૌતિક રાશિ છે, વિદ્યુતની જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડમાં છે, એટલે સદિશ બી તરીકે એને ઓળખીશું. ચુંબકીય ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ, એને સદિશ બી તરીકે આપણે ઓળખીએ છીએ. સંપાતપણાનો સિદ્ધાંત જેમ વિદ્યુત ક્ષેત્ર માટે લાગુ પાડી શકાય, એવો જ સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્ર માટે પણ લાગુ પાડી શકાય. સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રો અલગ અલગ મળે બધા ભેગા કરો તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે એ સરવાળો પણ આપણે કરી શકીએ. આ જે ચુંબકીય ક્ષેત્ર તૈયાર થયું એ વૈજ્ઞાનિક ટેસ્લા નામના વૈજ્ઞાનિકની યાદમાં આ ચુંબકીય ક્ષેત્રનો આગળ સાબિત કરીશું આવશે એ વખતે. અત્યારે ખાલી લખી આપું છું, ટેસ્લા નામના વૈજ્ઞાનિકની યાદમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ એ ટેસ્લા એકમ તરીકે ઓળખી શકાય છે. તો બેટા આ જે વાતો કરી છે બધી બેઝિક વાતો છે. પહેલા ચેપ્ટરથી આ ચેપ્ટરમાં આપણી એન્ટ્રી થઈ છે. હજુ પ્રોપર થિયરી ભણવાની શરૂ કરીશું પણ આ બેઝિક કોન્સેપ્ટો ક્લિયર હશે. મેગ્નેટિક ફિલ્ડ શું છે એ ખબર હશે તો આગળ વાતો સરળતાથી સમજી શકશો. ચલો બેટા નવા પ્રશ્નની વાત કરીએ છીએ. હવે લોરેન્સ બળ બહુ અગત્યની વાત છે, સમજો ધ્યાનથી. લોરેન્સ એ વૈજ્ઞાનિકનું નામ છે અને લોરેન્સ બળની વાત સમજ્યા પછી આપણે એની લાક્ષણિકતાઓ વિશે જોઈશું. તો સૌથી પહેલા નંબરની અંદર ધારો કે કોઈ વિદ્યુત ભાર QE વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વિવેગથી ગતિ કરે છે. સમજો ધ્યાનથી, કોઈ વિદ્યુત ભાર ક્યુ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની અસર હેઠળ વી જેટલા વેગથી ગતિ કરે છે. આ વખતે ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ ઓફ આર તથા ચુંબકીય ક્ષેત્ર સદિશ બી ઓફ આર છે. હવે વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રોની અસર વડે જો આપણું ક્ષેત્ર મળતું હોય તો જ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો આપણે એનું પરિણામી ક્ષેત્ર ચેક કરીએ તો પરિણામી ક્ષેત્ર જે જોવું હશે એ પરિણામી ક્ષેત્ર આ બંને ક્ષેત્રની અસરના સરવાળા સ્વરૂપે મળશે. તો એ અસરના સરવાળા રૂપે જ્યારે આપણે બળ જોઈશું તો એનું પરિણામી ક્ષેત્ર એટલે આ બંનેનો સરવાળો એ આપણને મળશે. પણ આ ક્ષેત્રની અસર ઉત્પન્ન થવા માટે બળ જરૂરી છે, એટલે જે ક્ષેત્ર મેળવીશું એ બળના પદમાં મળવું જોઈએ, ક્યુ ઇન્ટુ ઈ વાળા પદમાં. તો આપણે બળ જોવાનું છે, ધ્યાન રાખજો. જો પરિણામી ક્ષેત્ર એ બંનેનો સરવાળો બતાવી દઈશું, ઈ ઓફ આર બી ઓફ આર. તો આ સમજો ધ્યાનથી, હવે આ પરિણામી ક્ષેત્ર જે તૈયાર થયું તો આ ક્ષેત્રના કારણે આ ક્ષેત્રના લીધે ક્યુ પર લાગતું બળ એને જ આપણે લોરેન્સ બળ કહી દઈશું, એફ ઈ પ્લસ એફ બી. ઈ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ, ચુંબકત્વ માટે આપણે બી સિમ્બોલ વાપરેલો છે એટલે એફ બી કહી દઈશું.
હવે સમજો Fe નું સૂત્ર બેટા તમે જાણો છો Q into E of R આ ખબર છે પણ ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર નથી જાણતા તો એ હું તમને કહી દઉં છું યાદ રાખજો Q into V cross B આ ચુંબકીય ક્ષેત્ર માટેની ફોર્મ્યુલા છે FB is equal to Q into V cross B આ યાદ રાખવાનું છે બહુ જ અગત્યની વાત છે માટે F આ ભણેલા છો આ નથી ભણ્યા તો તમને કહી દીધું Q જેટલો વિદ્યુત ભારિત કણ V જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એની પર લાગતું બળ એને ચુંબકીય બળ કહેવાય અને એ ચુંબકીય બળ Q into V cross B સૂત્ર વડે આપી શકાય જેમ Q વિદ્યુત ભારિત કણ E ક્ષેત્રમાં ગતિ કરે તો સૂત્ર Q into E વડે મળે એમ B વાળું સૂત્ર આના વડે મળે યાદ રાખજો ચલો કરતા F ને બનાવેલો રાખીએ Q કોમન લઈ લઈએ તો સૂત્ર થશે E of R વત્તા V cross B of R તો સમજજો જરા ધ્યાનથી આ ફોર્મ્યુલા જે તૈયાર થઈ એ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે શોધી માટે આ સૂત્ર એને આપણે લોરેન્સ બળ તરીકે ઓળખીશું તો આ લોરેન્સ બળની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ આ સૂત્ર એને લોરેન્સ બળ તરીકે ઓળખી શકાય હવે જે લોરેન્સ બળ તૈયાર થયું છે એ લોરેન્સ બળની લાક્ષણિકતાઓ માટેની વાત કરવાની છે તો એ હવે કરીએ છીએ ધ્યાન રાખજો હવે આ જે લોરેન્સ બળ મળ્યું આપણું એની થોડી બેઝિક લાક્ષણિકતાઓ સમજીએ તો સૌથી પહેલા ચુંબકીય બળ અલગથી બતાવું છું હવે સમજજો પહેલું એક એવી ખુલાસો કરી દઉં કે એફ બી છે એને ઘણા સંજોગોમાં એફ એમ ફોર મેગ્નેટિક ફોર્સ ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ તો અહીંયા એફ એમ લખીશ એટલે તમને કંઈક નવી ખબર પડે અહીં એફ એમ લખી શકાય બી એટલા માટે લખ્યો કે તમને જલ્દી સમજ પડી જાય ચુંબકીય ક્ષેત્રનું બળ છે એફ એમ ફોર મેગ્નેટિક ફોર્સ તો ચુંબકીય બળ આપણે આ સૂત્ર વડે મેળવ્યું વી ક્રોસ બી અત્યારે નોર્મલ લખું છું બી ઓફ આર નથી લખતો તો ચુંબકીય બળ એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી સૂત્ર વડે મેળવી શકાય તો આ ફોર્મ્યુલાને તમે આ રીતે બી લખી શકો ક્યુ વી બી સાઇન થીટા આ દૂર થાય તો સદિશ એટલે એનો જે તે દિશામાંનો ઘટક એટલે એન કેરેટ આપણે લખવો પડશે તો આ એફ એમ વાળી વાત થઈ જ્યાં થીટા એ શું છે આ થીટા જે તૈયાર થયો એ થીટા એ સદિશ વી તથા સદિશ બી એમની વચ્ચેનો કોણ છે એટલે વી અને બી વચ્ચે બનતો ખૂણો એને આપણે થીટા તરીકે ઓળખીશું આ જ સૂત્રને જો આગળ લઈ જઈએ તો વિચારો કે ભાઈ જો થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડિગ્રી એટલે વી અને બી જે દિશામાં વેગ છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો બંને વચ્ચે ખૂણો ઝીરો થઈ ગયો તો આપણું બળ શું તૈયાર થશે તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન ઝીરો સાઇન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તૈયાર થઈ જશે આ સમાંતર વાળી વાત થઈ લંબ વાળી વાત જોઈએ એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે ક્યુ વી બી સાઇન 90 સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ થશે આ એન કેરેટ તો ખરો જ સદિશમાં લખેલું છે એટલા માટે તો આ મહત્તમ બળ તૈયાર થઈ ગયું કોઈક સંજોગો એવા બી આવે કે જે વખતે બી અને વી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એવા સંજોગોમાં થીટા 180 લઈ લો તો 180 બરાબર એફ એમ ક્યુ વી બી સાઇન 180 ઇન્ટુ એન કેરટ
આ જાતે શોધો બધું સાહેબ થોડી લખીને આપે પણ આ તો ખબર પડવી જોઈએ સમાંતર લંબ પ્રતિ સમાંતર તો આ દરેકે દરેક બાબતો આપણને ખબર હોવી જોઈએ તો આ સિમ્પલ લોજિક શીખવાડ્યા છે હવે એક વાત શીખવાડવાની છે જમણા હાથનો નિયમ એ જમણા હાથનો નિયમ એ આજના લેક્ચરમાં નહીં થાય આટલી બેઝિક વાતો પૂરી કરો આની નવી લાક્ષણિકતામાં જમણા હાથનો નિયમ છે પણ એ નેક્સ્ટ રાઉન્ડના શરૂઆતમાં શીખવાડીશ કેમ કે એમાં થોડાક વધારે ઉદાહરણો લઈને સમજવું પડશે થોડાક અંગૂઠાના નિયમો બી એપ્લાય કરવા પડશે તો એ કરીશું એ વખતે સમજ પડશે આજના લેક્ચરમાં આટલું ઇનફ થઈ ગયું પણ આ જે કોઈ બી બાબતો શીખવાડી છે બેટા બહુ જ અગત્યની છે ખાસ ધ્યાનથી સમજજો અને એ વાતો અપ ટુ ડેટ તૈયાર થવી જોઈએ નવું ચેપ્ટર છે શરૂઆત છે પહેલેથી ધ્યાન રાખશો તો બહુ ફાયદો થશે જો ભેગું કર્યું તો 100% નુકસાનમાં રહેશો બાકીની વાતો નવા લેક્ચરમાં કરીશું